एमएस यूनिवर्सिटी की फाइन आर्ट्स फेकल्टी में विवादास्पद आर्ट वर्क बनावनार विद्यार्थी की हाकलपट्टी कराई छे। महाराजा सयाजीराव यूनिवर्सिटी की फाइन आर्ट्स फेकल्टी में हिंदू देवी देवताओं बांधाजनक कटआउट डिस्प्ले करता भारे होबाड़ो मच्यो हतो, जेना पगले यूनिवर्सिटी में विविध जूथों द्वारा विरोध करवामां आव्यो हतो। आ मामलो तूल पकड़ता यूनिवर्सिटी द्वारा फेक्ट फाइंडिंग कमिटी की रचना करवामां आवी हती। गईकाले मळेली सिंडिकेट की बैठक में अहेवाल रजू करायो हतो, जेने ध्यान राखीने विवादित कटआउट बनावनार विद्यार्थी कुंदन कुमार ने काढ़ी मुकवामां आव्यो छे, तथा आवुं कंई बन्युं ज नथी तेम कहेनार फेकल्टी डीन सहित अनेक जवाबदारों सामे शोकोज नोटिस इश्यू करवानी कामगीरी शुरू करवामां आवी छे। बैठक में फाइन आर्ट्स फेकल्टी स्कल्पचर विभाग विद्यार्थी ने यूनिवर्सिटी में रस्टिगेट करवो तेमज तेने पूर्ण कोईपण फेकल्टी में प्रवेश न आपवानो निर्णय लेवामां आव्यो छे। एमां थोड़ू आप लोगोनी माहिती जे छे एमां जे फेक्ट फाइंडिंग कमिटी छे एमां थोड़ू अंतर छे। एमां ए तैयार करेलू अने टीचर ने बतायू, पण ए जे एक्झिबिशन जे हतुं एमां ए कोई दिवस मुकवामां आव्युं नहोतुं। पण ए लोकोनो शुं होय एक्झामिनेशन नी जे प्रोसेस होय એમાં એ લોકોની રીત એવી છે કે જેને આપણે ડિસ્પ્લે કહો છો એ ડિસ્પ્લે ન કહેવાય, ખરેખર એ મૂકે અને ટીચર એને ઇવેલ્યુએશન કરે કે કેવું છે, કે સારું છે ખોટું છે, એના આધારે એને માર્ક્સ આપવામાં આવે। એના ઇન્ટરનલ અને એક્સટર્નલ બે પ્રકારની પદ્ધતિ હોય, તો એમાંથી એને ઇવેલ્યુએશન માટે જે પેન્ટિંગ્સ હતી એ મૂકવામાં આવી હતી। વિદ્યાર્થી કુંદન સાથે અન્ય ડીન સાથે કઈ વાતચીત થઈ હતી કે તેમનું શું કહેવું હતું? એ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં જે છે એ લોકોએ, કારણ કે બહુ ટૂંકા સમયમાં અમે લોકોએ બહુ ક્વિકલી એમાં એક્શન લીધા, અને એમાં બધા જે અમારા જે કમિટી મેમ્બર્સ હતા એ લોકોએ રવિવારે શનિવારે બધા દિવસે લાગીને આજે એટલે અમારા સિન્ડિકેટને સમક્ષ એની રજૂઆત કરી। અને એમાં એવું કંઈ છે નહીં કે એટલે આપણે કેવી રીતે જે ખુલાસો થયો છે એ મેઇન ખુલાસો એ થયો છે કે બનાવવામાં આવી હતી અને એક્ઝિબિશનમાં મૂકવામાં આવી નહીં હતી। એ પણ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રિપોર્ટમાં આવ્યા કે ત્યાં સીસીટીવી કેમેરા નથી, અને અમારા સિન્ડિકેટે નિર્ણય લીધું કે તાત્કાલિક અમે લોકો એ એક્શન લઈશું, અને સિન્ડિકેટ તરફથી જે રજૂઆત કરવામાં આવી છે એમાં અમે લોકો સીસીટીવી કેમેરા નિયંત્રણ રાખશે, અને સાથે સાથે કોઈ પણ પ્રકારનું ડિસ્પ્લે કેવું કરવાનું હોય એના માટે પણ એ લોકોને પરવાનગી લેવાનું રહેશે। ડાયરેક્ટ એ લોકો કોઈ એવી વિસંગતિ કે વિકૃતિ ઉત્પન્ન થાય કે કોઈ પણ ધર્મની ભાવનાને ઠેસ પહોંચે એવી કોઈ પુનરાવર્તન ના થાય એના માટે પણ અમે લોકો, મારું એવું કેવું માનવું છે કે એમએસ યુનિવર્સિટી જે છે ને એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે, એમનું જે નામ છે બહુ મોટું નામ છે, અને એ નામને આધારે આજે યુનિવર્સિટી ઓળખાય છે। તો કોઈ પણ ફેકલ્ટી હોય, ફાઇન આર્ટ્સ હોય કે બીજા કોઈ ફેકલ્ટી હોય, એને એવી કોઈ પણ પ્રવૃત્તિ ના કરવી જોઈએ જેનાથી યુનિવર્સિટીનું નામ બદનામ થાય, અને આપણે એવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું જોઈએ કે જેનાથી આપણું નામ ઊંચું થાય। આપણે એ પણ જણાવતા મને આનંદ થાય છે કે આપણે જે એ મતલબ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી છે એ ઘણી બધી સારી બાબતો માટે પણ ઓળખાય છે, એનું જે નામ છે એ વિશ્વવિખ્યાત છે, આપ લોકોને પણ અહીંના આપણે વિદ્યાર્થીઓ છો આપ લોકો, આપને સારી રીતે ખબર